ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં આવેલું પાણીનું ટાંકું અત્યારે આસપાસના લોકો માટે જીવના જોખમ સમાન સાબિત થઈ રહ્યું છે. ટાંકું બન્યાને તો હજુ માત્ર એક જ વર્ષ થયું છે અને ટાંકું લીકેજ થવાની શરૂઆત થતાં લોકો ભયથી ફફડી રહ્યા છે. આ છે ડીસાનો શિવનગર વિસ્તાર. આ વિસ્તારને શહેરના સૌથી સ્લમ વિસ્તાર તરીકે માનવામાં આવે છે. આ વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે ડીસા નગરપાલિકા દ્વારા 12 લાખ લીટરનું ઓવરહેડ ટાંકું બનાવવામાં આવ્યું હતું. આ ટાંકું બનાવ્યાએ હજુ તો એક જ વર્ષ જેટલો સમય થયો છે અને આટલા ટૂંકા સમયમાં ટાંકાની મજબૂતાઈએ જવાબ આપી દીધો છે. અત્યારથી જ ટાંકું લીકેજ થતું જોવા મળી રહ્યું છે અને ટાંકું લીકેજ થતું હોવાથી આસપાસના લોકો ભયથી થથરી રહ્યા છે. જે જગ્યા પર આ ટાંકું બનાવવામાં આવ્યું છે તેને અડીને જ રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવેલા છે અને આ આવાસોની મોટી સંખ્યામાં લોકો પણ વસવાટ કરી રહ્યા છે. તો બીજી તરફ સ્લમ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે અને અત્યારે આ હજારો લોકો માટે સૌથી મોટી ચિંતાનું કારણ આ પાણીનું ટાંકું બની ગયું છે, જેને લઈ આ વિસ્તારના લોકો ભયથી થરથર ધ્રુજી રહ્યા છે. ટાંકું બિયાલ તો ખાલી કરી નાખ્યું છે. જ્યારે ટાંકું ભર્યું હતું ત્યારે અમે 10 દાડાથી અમે હું રહેતા નથી. 4-5 દાડા ટાંકામાં પાણી હતું. અમે કીધું આ પાણી 2-4 જણા જોવાયા હતા ખરી, પણ ખાલી ચારે મકા ભમીને તરત નાહી ગયા પાણીવાળા. જ્યારે ટાંકું બનતું હતું તારે મેં ના પાડ્યું કે આ ટાંકું બનવું ના જોઈએ. તો એણે શું કીધું કે ટાંકું છમ બને છે અંદર કરવું. એમ કરતાં કરતાં ટાંકું એણે થોડે થોડે કરીને મોટું બનાવીને નાહી જાય. હા, જ્યારે ભર્યું તારે તળીએ તો તમે ભણો ને તો પોણી પોણી તમે અત્યારે તો કોરું પડ્યું હે. પણ જ્યારે ભર્યું હતું ને તારે તો નેચે પોણી પોણી, તમને ઊંઘ ના આવે આખી રાત. તમે 4-5 દિવસ કોઈ છોકરા પોકરા ઊંઘતો નહીં. કોઈ નેચે થઈ નીકળતો કે અમને ડર લાગે છે નેચે નીકળતા. તો અમારે તો પોણીના ટોકા નેચે રહેવાનું છે. અમને ડર નહીં લાગતી હોય, અમે જણા જણા છોકરા લઈને નેચે રહો છો. ડીસાના શિવનગર વિસ્તારમાં એક વર્ષ પહેલાં બનેલા આ ટાંકાનું બાંધકામ કેટલું તકલાદી છે તે દ્રશ્યો પરથી સમજી શકાય છે. માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં આ ટાંકું લીકેજ થવા માંડ્યું છે, જેનાથી આસપાસના લોકોના જીવ પર મોટું જોખમ સર્જાયું છે. ત્યારે આગામી સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં આ ટાંકાનું સમારકામ કરવામાં આવે તો ભવિષ્યમાં સર્જાનારી મોટી હોનારતને નિવારી શકાય તેમ છે.